सरस्वती देवी नमः मथुरा देवी सरस्वती भगवती हम को वर देना जीवन की मां सूरे में देवी श्रद्धा का फल हर देना सम्यक ज्ञान का दीप जला संवत 2542 विक्रम संवत 2072 आज फागणवद दसम तारीख 3 एप्रिल 2016 आज 152 मां समूह सामायिक में अपने प्रवेश करिए छे। आम जोवा जाओ तो आज अपने सामायिक ना 20 वर्ष पूरा थाय छे, 20 इयर्स। अने आजना सामायिक नो विषय छे आज पछी ना आखा वर्ष ना सामायिक नो विषय एक ज राख्यो छे आपणे, શ્રીપાલ મૈણા કથા। શ્રીપાલ મૈણાની આખી કથા છે એ આપણે આખી સિરીઝ ચાલુ જ રાખીશું। હવે ગયા વખતે થોડી ઘણી ચર્ચા કરેલી, પણ આજે આપણે જરા વિસ્તારથી અંદર ઉડાણમાં જવું છે, એના તત્વજ્ઞાનમાં જવું છે। શ્રીપાલ મૈણાની કથા તો બધાએ સાંભળેલી જ છે, પણ એની પાછળ રહેલું તત્વ એનું આપણે થોડું ચિંતન કરવું છે। મહાવીર સ્વામી ભગવાનની આજ્ઞાથી, એમની આજ્ઞા લઈ અને ગૌતમ સ્વામી રાજગ્રહી નગરીમાં પધારે છે અને દેશના આપે છે। એમની દેશનામાં શ્રેણિક મહારાજા બધા બધા કેટલા આખો મેદની બધી ચિકાર છે, અને ગૌતમ સ્વામી એ વખતે નૌપતજીનો મહિમા સમજાવે છે। નૌપતજીનો મહિમા સમજાવતા સમજાવતા એમણે આખી સિદ્ધ ચક્રની વાત કરી કે સિદ્ધ ચક્ર શું છે, અને આ સિદ્ધ ચક્ર એ જેણે સિદ્ધ કર્યું છે એ વ્યક્તિ કોણ છે, તો કે શ્રીપાલ અને મૈણા। શ્રીપાળે, શ્રીપાલ રાજાએ અને મૈણા સુંદરીએ આ સિદ્ધ ચક્ર સિદ્ધહસ્ત કર્યું છે। એ વખતે શ્રેણિક મહારાજા પૂછે છે કે ભગવાન એ શ્રીપાળ કોણ છે, મારે શ્રીપાળની વાત સાંભળવી છે કે જેણે આ સિદ્ધહસ્ત કર્યું। અને ગૌતમ સ્વામી આખી શ્રીપાળની કથા કહેશે। વિચાર કરો અહીંયા આગળ, ગૌતમ સ્વામી જેવા ગૌતમ સ્વામી જ્યારે શ્રીપાળ રાજાના પાછળ આટલો રસ લઈ અને બધા શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી બધાને જ્યારે આ વાત કરે ત્યારે શ્રીપાલ રાજાએ શું કર્યું હશે। આ શ્રીપાલ રાજા થયા મુનિસુરત સ્વામી ભગવાનના વખતમાં, 20મા ભગવાન મુનિસુરત સ્વામી શ્રીપાળ અને મૈણા। અને એ વાતને તો વર્ષો વીતી ગયા, એ શ્રીપાળ મહારાજાનો કથા કે રાસ જે ગણો એ પ્રાકૃત ભાષાની અંદર સિરી સિરી વાલ કહા નામના એક ગ્રંથમાં આખો અંદર મૂકેલો છે। સિરી સિરી વાલ કહા આ પ્રાકૃત શબ્દ છે, એનો અર્થ બહુ સરળ છે। સિરી એટલે શ્રી, ફરી વાર સિરી આવે છે, સિરી વાલ એટલે શ્રીપાલ, અને કહા એટલે કથા। તો સિરી સિરી વાલ કહા આપણને એમ લાગે શબ્દ જરા, પણ એનો પ્રાકૃતમાં સિરી સિરી વાલ કહા અને સંસ્કૃતમાં ગુજરાતીમાં શું, શ્રી શ્રીપાળ કહા એટલે કથા, શ્રી શ્રીપાળ કથા। એ આખું પ્રાકૃતની અંદર કોઈ મહાપુરુષે, નામ ખ્યાલ નથી એનો, પણ એ મહાપુરુષે આખું પ્રાકૃતની અંદર એની કથા સંકલિત કરી, એનો આધાર લઈ અને કેટલા ગ્રંથો બહાર પડી ગયા શ્રીપાળ કથા ઉપર। અને એમાંનો એક ગ્રંથ સુરતની અંદર હમણાં બહાર પડ્યો થોડા વખત પહેલા, એ ગ્રંથનું વજન કેટલું છે ખબર છે? 17 કિલો, 17 કેજી। તમે લાવો તમારી સુટકેસ અડધી ભરાઈ ગઈ અંદર, 17 કેજી। અને અમે ગ્રંથ જોયેલો છે, 5 ભાગ છે એના, 5 વોલ્યુમ્સ જાડા જાડા, અને એમાં અસંખ્ય પેઇન્ટિંગ્સ છે બધા જાત જાતના પ્રસંગોના, બહુ જોવા જેવો છે, વસાવા જેવો છે। પણ મારી પાસે જે ગ્રંથ આવ્યો છે એ ગ્રંથ ગુજરાતીમાં પદ્યમાં લખેલો છે। હવે બન્યું શું કે લગભગ વિક્રમ સંવત, હું ધારું 1738માં, વિક્રમ સંવત 1738 એટલે કેટલા વર્ષો થયા, 334 વર્ષ પહેલા, લગભગ 334 વર્ષ પહેલા આજથી। એ વખતે સુરત પાસે એક રાંદેર ગામ છે, નામ સાંભળ્યું હશે, એ રાંદેરમાં વિનય વિજયજી મહારાજ સાહેબનું ચાતુર્માસ હતું। વિનય વિજયજી મહારાજ સાહેબ કોણ, એની ઓળખાણ તો આપવાની હોય, એની ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ, જેમણે શાંત સુધારસ નામનો અદ્ભુત ગ્રંથ લખ્યો છે, શાંત સુધારસ, અને એમણે
पुण्य प्रकाश नु स्तवन जारे मृत्यु ने घड़ी मानस आवेलो होय त्यारे पुण्य प्रकाश नु स्तवन संभळावामां आवे छे। अने ए सिवाय असंख्य ग्रंथो एमने लख्या छे, पोते कवि जेवा हृदय हतुं एमने, एटले पद्यमां पण घणुं लखता हता। तो सूरत नी अंदर एमनुं चातुर्मास हतुं, आखो संघ बैठेलो छे, अने एमने आ बधुं जात जातनी बधी वातो करी पद्यनी अंदर। संघ बहु प्रभावित थयो कि आ महाराज साहेब पासे तो अद्भुत ज्ञान छे। संघे जोयुं के आंबिलनी ओळी नजीक आवी रही छे, कदाच आ आंबिलनी ओळीमां ना थाय तो भविष्यमां पण थई शके। तो आपणे बधा भेगा थईने विनय વિજયજી મહારાજ સાહેબને વિનંતી કરીએ, આખો સંઘ વિનય વિજયજી મહારાજ સાહેબ પાસે આવે છે અને કહે છે કે ગુરુદેવ આટલું સરસ અમને લાભ મળ્યો છે, આપ એક કૃપા ઓર કરો। તો કે શું? કે મેં શ્રીપાલ રાજાનો રાસ તમે લખો, શ્રીપાલ રાજાની કથા લખો, એ અમારે સાંભળવી છે। અને તમારા મુખે એટલે કે તમારી કવિતાથી, એ પોતે કવિ હતા એટલે એમણે શું કર્યું કે આ શ્રી શ્રી વાહલ કહાનો આધાર લઈ અને શ્રીપાલ રાજાનો રાસ લખ્યો। રાસનો અર્થ કથા થાય, રાસ એટલે કોઈ ગરબા રાસ ના સમજતા, રાસ એટલે કથા। તો શ્રીપાલ રાજાની કથા એમણે આખી પણ કાવ્યમાં લખી, કાવ્યમાં લખી, એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન આપણા ધીરુભાઈ પંડિત ખરા ને, એમના ભાઈ રસિકભાઈએ કર્યું છે। રસિકભાઈ પંડિતે, એ પણ પંડિત હતા, એમણે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યું છે। એ મારી પાસે એનો આખો કવિતાના સંગ્રહમાં આવ્યું છે। ગુજરાતીમાં ટ્રાન્સલેશન વિવેચન નથી, વિવેચન આપણે કરવાનું છે, પણ એનો આધાર લઈ અને આપણે આ આખી કથા લઈએ છીએ। બરોબર છે? આ તમને એક બેકગ્રાઉન્ડ એની ભૂમિકા આપી। હવે જો આના ઇતિહાસમાં જરાક આગળ જઈએ તો આપણે રિવાઇન્ડ કરવું પડશે, ઘણા વર્ષો પહેલા મુનિસુર સ્વામીના સમયમાં જવું પડશે। ચોથા આરાનો કાળ હતો, જીવો બહુ સાદા અને સરળ હતા, આજના કાળના વક્ર અને જડ નહોતા। બરોબર છે? બહુ જ સરળ માણસો એ કાળની અંદર। આપણે જઈએ છીએ અત્યારે માલવા નામનો દેશ અને ઉજ્જૈન નગરી, નામ સાંભળ્યું હશે, ઉજ્જૈન નગરી બહુ આમ કહેવાય કે ઘણું પ્રભાવશાળી આખું હતું, બધા લોકો શેઠિયાઓ બધા બહુ હતા એ ગામની અંદર। એ ઉજ્જૈન નગરીની અંદર એનો રાજા હતો, એનું નામ હતું પ્રજાપતિ, પ્રજાપતિ રાજા। પ્રજાપતિ રાજા એટલે બહુ બળવાન, શક્તિશાળી અને સમૃદ્ધ હતો। એને બે પત્ની, એ જાનમાં છૂટ હતી બધી, બે પત્ની હતી, એક સૌભાગ્ય સુંદરી અને બીજી પત્નીનું નામ હતું રૂપ સુંદરી। આ બે પત્નીઓ, હવે ખૂબી એ હતી કે એક ઘરની અંદર ત્રણ વ્યક્તિ, પ્રજાપાલ રાજા અને બે પત્ની, પણ ત્રણેયના ધર્મની બાબતમાં અલગ અલગ રસ્તા હતા। પ્રજાપાલ રાજા તો સાવ નાસ્તિક હતો, કમ્પ્લીટ, એ ધર્મમાં માનતો નહોતો, કર્મમાં માનતો નહોતો, પુણ્યમાં માનતો નહોતો, પાપમાં માનતો નહોતો, કોઈ કસ્સામાં એ માને નહીં। એને તો એક જ વસ્તુ છે કે જે હું ગધારું છું એ બધું કરી શકું છું, જે થવાનું છે થશે, એને બસ એ જ રીતનો હતો। અને એને કારણે એને થોડો અહંકાર પણ હતો, અહંકાર પણ હતો, થોડો જિદ્દી પણ હતો, અને પોતાનું ધાર્યું કરવા જોઈતું હતું, કારણ કે ધર્મનો એને જરા પણ એક છાંટો પણ સ્પર્શના નથી। કોઈ જગ્યાએ ભગવાનના દર્શન કરવા જવું, કોઈ સત્સંગ સાંભળવો, કશું જ નહીં, નથિંગ। પણ એનામાં એક ખૂબી હતી કે એની બે પત્નીઓ જે રસ્તે જાય, જે ધર્મ લઈ જાય એ તરફ એને કોઈ વાંધો હતો નહીં, કોઈ રૂકાવટ એમાં આપતો નહીં। એમાં સૌભાગ્ય સુંદરી, એ બિલકુલ સંસાર તરફ એની, એનું કેન્દ્ર હતું સંસાર, એટલે એ નતી નાસ્તિક કે નતી આસ્તિક, ન આસ્તિક ન નાસ્તિક। એનો અર્થ જો આપણે વિચારીએ તો આસ્તિક નથી નાસ્તિક નથી, એનો અર્થ શું થાય કે એને બધું જ પસંદ, તમે જે કહો એ ધર્મ સાચો, તમે કહો કે આ છે તો કે ઓકે આ વાંધો નથી, તમે કહો કે આ ધર્મ સારો છે તો કે આ ધર્મ, એને કોઈ એવી પડી નથી, એને તો બસ સંસારમાં છીએ એટલે મજા કરો। પણ છતાંય થોડીક સ્પર્શના ખરી, બીજી પત્ની જે હતી રૂપસુંદરી, એ રૂપસુંદરી એ ભગવાનમાં અતૂટ શ્રદ્ધાવાળી, સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ એટલે શું, પરમાત્માની ઉપર સંપૂર્ણ શ્રદ્ધા, એને ગળથુથીમાં જ નાનપણમાંથી ધર્મ મળેલો હતો, અને બધી બાહ્ય ક્રિયા પણ કરે અંદરથી પણ એને ધર્મ પચાવેલો। જુઓ એક એક કુટુંબની અંદર ત્રણ થયા ને વ્યક્તિઓ, પહેલાંને તો બિલકુલ હતું જ નહીં કશું। હું તમને એક એનોલોજી આપું તો, એક સ્વિમિંગ પુલ લઈએ ને, સ્વિમિંગ પુલ તો પ્રજાપાલ રાજા સ્વિમિંગ પુલની બહાર છે, સ્વિમિંગ પુલનું પાણી એ ધર્મ ગણો, એને તમે ધર્મ ગણો, પાણી છે એને, બરોબર? પ્રજાપાલ રાજા તો સ્પર્શના જ નથી એટલે બહાર છે, પેલી સૌભાગ્ય સુંદરી એ છીછરા પાણીમાં છે, છબછબિયા મારે છે,
અને રૂપ સુંદરી ઊંડી ઉતરેલી છે અને સ્વિમિંગ ડાઉન ઓલ ધ વે ડાઉન એને આવડે છે. એ ઊંડી ઉતરેલી છે એટલે ધર્મમાં ખૂબ ઊંડી ગયેલી. પેલી તો બહારના પાણીમાં જ છે, અંદર જઈ શકતી નથી, અને પ્રજાપાલ રાજાપાલ છે. આ પ્રમાણે કુટુંબની અંદર આખું ચાલતું. સમય જતા બંને પત્નીઓને બે દીકરીઓ થઈ. સૌભાગ્ય સુંદરીની દીકરીનું નામ હતું સુર સુંદરી અને રૂપ સુંદરી જે બીજી પત્ની હતી એની દીકરીનું નામ હતું મૈણા સુંદરી. આ બંને દીકરીઓ મોટી થાય છે. નેચરલી માને શું થાય કે ભાઈ મારી દીકરી હું જે ધર્મ પાડું છું એ ધર્મ તરફ એ વળવી જોઈએ. એટલે જે સૌભાગ્ય સુંદરી હતી જેની જેની દીકરી સુર સુંદરી એને એને કહ્યું કે તું એને શું કર્યું કે એને નાનપણથી જ જેવી જરા નાનપણથી જરાક સમજ નહીં થઈ ને ત્યારથી એક પંડિત પાસે એને પંડિત રોક્યા. પંડિત કેવા હતા કે જે બ્રાહ્મણ કહી શકાય, બ્રાહ્મણ પંડિત, વેદના જાણકાર અને 64 કળામાં જાણકાર હતા. માની ઈચ્છા એવી હતી કે મારી દીકરી 64 કળામાં હોશિયાર થાય. એને એને એ પંડિત પાસે, પંડિત દરરોજ આવે અને એને બધી સગવડ મળે અને શરૂઆતથી જ એને એ તરફ જ રવાના કરી દીધી. આ બાજુ જે રૂપસુંદરી હતી એની દીકરી મૈણા સુંદરી, એ રૂપસુંદરીને એને એવા પંડિત રોક્યા કે જે જીન મતના જાણકાર હોય, આગમના જાણકાર હોય, નવતત્વના જાણકાર હોય, ધર્મમાં ખૂબ ઊંડા ગયેલા હોય, આ ઉપરાંત 64 કળા પણ જાણતા હોય એવા પંડિતને એને રોક્યા અને મૈણા સુંદરીને એની પાસે ભણવા માટે મોકલી. દીકરીઓ બંને ભણે છે, વર્ષો પર વર્ષો પસાર થાય છે, ભણી ગણીને બંને હોશિયાર થઈ ગઈ. લગભગ કેટલા વર્ષો ભણ્યાનો કોઈ ઉલ્લેખ નથી પણ હું માનું છું 10-12 વર્ષનો અભ્યાસ કર્યો હશે અને બંને દીકરીઓ ભણી ગણીને તૈયાર થઈ ગઈ હોશિયાર. હવે સમય આવ્યો પરીક્ષા લેવાનો. પરીક્ષા લેવાનો સમય આવ્યો અને એ જમાનામાં કોઈ યુનિવર્સિટીની એક્ઝામ નહોતી, એ કોઈ બીજી કોઈ વ્યવસ્થા હતી. એક જ વસ્તુ કે રાજ દરબારની અંદર પંડિતો અને જ્ઞાનીઓને બોલાવવામાં આવે, વિદ્વાનોને. એ વિદ્વાન એક પછી એક પ્રશ્ન પૂછે, એના જવાબો પેલા બંને આપે અને એ જવાબો સાચા હોય તો પાસ, ના હોય તો ફેલ. આ એક સિમ્પલ ગણિત હતું. તો બંને દીકરીઓ ભણીને તૈયાર થઈ ગઈ એટલે રાજાએ કહ્યું કે દીકરીઓ તમે તૈયાર છો, આપણે પરીક્ષા લેવાની તમારી. પિતાજી અમે તૈયાર છીએ. 64 કળામાં હોશિયાર, 64 કળા એટલે યુ નેમ ઇટ, ગણિત, નૃત્ય, સંગીત, પછી બીજી બધી જ કોઈ પણ ન્યાય, આ બધાની અંદર એકદમ બધી રીતે તૈયાર, બધો જ અભ્યાસ એમણે કરેલો. અને એ રીતે બંને દીકરીઓ 16 શણગાર સજી અને ત્યાં વચ્ચે આવીને ઊભી રહી. આખો દરબાર ભરાઈ ગયેલો છે અને બધા વિદ્વાનોને બોલાયા છે, જાત જાતના. કોઈ જ્યોતિષ કળાનો હોશિયાર હોય એને બોલાવ્યો છે, કોઈ બીજી કોઈ નૃત્ય કળાના પંડિત છે એને બોલાવ્યા છે, કોઈ આને બોલાવ્યા, બધાને. અને બધા એક પછી એક સવાલો પૂછે છે. બંને છોકરીઓ, બંને દીકરીઓ ભણી ગણીને બધી તૈયાર છે, બંનેને જવાબો આપે છે. પણ નક્કી કરેલું હતું કે જે સુરસુંદરી છે એને ધર્મના સવાલ નહીં પૂછવાના, કારણ કે એનું કેન્દ્ર શું હતું? સંસાર. સંસાર કેમ લીલો છમ રહે, સંસાર કેમ, સંસારની અંદર કેમ બધી જ રીતે હોશિયાર થવાનું, પ્રેક્ટિકલ રહેવાનું, એની માએ એને એવું શીખવાડ્યું હતું. પંડિત પણ એને એવા રોકેલા. મૈણા સુંદરીએ 64 કળા પણ આવડે અને સાથે સાથે ધર્મની અંદર પણ એને બરાબર તૈયાર કરી લીધી. આગમ, બધા આગમો એને કંઠસ્થ, બધા કર્મગ્રંથ મોઢે કરેલા, નવ તત્વો મોઢે કરેલા, 6 દ્રવ્યો એને મોઢે કરેલા, 7 પ્રકારના નય પણ એ જાણતી હતી, 8 કર્મોમાં ઊંડી ઉતરેલી હતી અને બધું જ એને ચિંતન, અધ્યયન, ચિંતન બધું જ કરેલું હતું. અને એક પછી એક સવાલો એને પણ પૂછવા માંડ્યા, એના પણ જવાબ બધા સરસ. ખુશ થઈ ગયા બધા, બધા તાળીઓના ગડગડાટ કે વાહ, આ બંને દીકરીઓ પાસ થઈ ગઈ. રાજા બહુ ખુશ થઈ ગયો. છેવટે રાજા કહેશે, આ જે પ્રજાપતિ રાજા હતો ને, એ પ્રજાપતિ એ થોડો કવિ પણ હતો. એને કહ્યું કે દીકરીઓ તમે બંને પાસ થઈ ગયા છો, હવે મારે તમને પ્રશ્નો પૂછવા છે. અમે તૈયાર છો કે પિતાજી? અમે તૈયાર છીએ, જેવી આપની આજ્ઞા. એ બહુ સરળ, એ કહે કે હું તમને બંનેને પહેલાં અલગ અલગ સવાલ પૂછું છું, પછી બંનેને એક સાથે સવાલ પૂછું છું. તો કવિતામાં એને સવાલ પૂછે છે અને એ પ્રમાણે એને જવાબ આપવાનો. એમાં પ્રજાપાલ રાજા કોને પૂછે છે? પહેલાં સુરસુંદરીને. સુરસુંદરી જે ધર્મમાં નથી, વ્યવહારની અંદર છે, એને સવાલ પૂછે છે. એને સવાલ કઈ રીતે પૂછે છે?
गुण लक्षण जीवित तनु रे कुण मन मथ घर नारी कुसुम कुण उत्तम कहूं रे परणि शुकरे कुमारी। गुण लक्षण जीवित तनु रे मानस जीवे छे एनु लक्षण शू कुण मन मथ घर नारी मनमथ एटले कामदेव कामदेव नी पत्नी नु नाम शू कुसुम कुण उत्तम कहूं रे सौथी उत्तम उत्तम फूल कयो परणी शू करे कुमारी कुमारी का परणी ने शू करे ये तो बदन जवाब आवड़तो जसे परणी ने कुमारी का शू करे हूँ तमने पूछवानो नथी तमे एम कहो गनी मुन पर जाए ना ये जवाब नहीं आप्यो एने आ बाजू एने जवाब आपवानो हतो मात्र एकज शब्द में आखो जवाब आपवानो तू जवाब आप्यो हशे हाँ घणाने खबर छे हवे कुण लक्षण जीवित तणु रे जीवे छे एनु लक्षण शू तो के सास सा एने जवाब आखो आप्यो सासर ई जाई आखो जवाब एने आपी दीधो फटाफट जवाब सासर ई जाई એટલે કુણ લક્ષણ જીવે છે માણસ એનું લક્ષણ તો કે શ્વાસ એટલે શ્વાસ પ્રાકૃતમાં શ્વાસ કહે છે આમાં શ્વાસ કુણ મનમથ ઘર નારી કામદેવની પત્નીનું નામ શું તો કે રઈ અને પણ રઈ પ્રાકૃતમાં રતિ રતિ એ કામદેવની પત્ની છે ઉત્તમ ફૂલ કહ્યું તો કે જાઈ એટલે જુઈનું ફૂલ શ્રેષ્ઠ ફૂલ છે અને પરણીને કુમારિકા શું કરે તો કે સાસરે જાય સાસરે ઈ જાય એકજ વાક્ય એકજ શબ્દની અંદર ફટાફટ જવાબ આપી દીધો એટલે તો આમ ખુશ ખુશ થઈ ગયા બધા રાજા કહે છે વાહ તું ખરેખર દીકરી તૈયાર થઈ ગઈ છું હવે વારો આવ્યો મૈણા મૈણાને હવે સવાલ પૂછે છે અને મૈણાને સવાલ શું પૂછે છે કે ત્રણ અક્ષરનો શબ્દ છે ત્રણ અક્ષરનો શબ્દ છે પહેલો અક્ષર જો કાઢી નાખો તો બાકીના બે અક્ષર રહ્યા એનો અર્થ થાય છે જગને જીવાડે છે વચ્ચેનો અક્ષર કાઢી નાખો એનો જવાબ એ થાય કે જગ આખું સંહાર કરે ખતમ કરી નાખે અને છેલ્લો અક્ષર કાઢી નાખો તો એ બધાને સારો લાગે બધાને મીઠું લાગે એને પદ્યમાં પૂછે છે અને વિચાર કરો તમે મૈણા સુંદરી આ જવાબ જ્યારે પદ્યમાં સાંભળે છે ને ચોથું પદ એ બનાવીને જવાબ આપી દે છે તરત ને તરત જ સાંભળો શું કહે છે આદ્ય એટલે પહેલું આદ્ય અક્ષર વીણ જે હછે રે જગ જીવા ડણહાર તે હજ મધ્યાક્ષર વિનારે જગ સંહારણહાર અંત્યાક્ષર વીણ આપણું રે લાગે સૌને મીઠ મૈણા જવાબ આપે છે મૈણા કહે સુણજો પિતા રે તે મે નયણે દીઠ મૈણાએ ઓન ધ સ્પોટ જવાબ આપી દીધો એને જવાબ શું આપ્યો મારી આંખોમાં મૈણા કહે છે પિતાજી તમે સાંભળજો તમારા પ્રશ્નનો જવાબ મારી આંખોમાં છે તે મે નયણે દીઠ કાજળ કાજળ જુઓ કા કાઢી નાખો પહેલો અક્ષર તો જળ જળ જગ જીવાડણહાર જગ પાણીથી તો બધાનું જીવન છે મધ્યાક્ષર કાઢી નાખો તો કાળ થવો ને કાળ એ શું છે જગત સંહારણહાર કાળ બધાનો સંહાર કરે છે બરોબર અને છેલ્લો અક્ષર કાઢી નાખો તો કામ કાજ કાજ એટલે કામ કામ તો બધાને જોઈએ કામ વિના કોઈને ચેન ન પડે બરોબર એટલે તે મે નયણે દીઠ જવાબ સરસ આપી દીધો હવે પ્રજાપાલ રાજા કહે છે હવે તમને બંનેને એક જ પ્રશ્ન પૂછું છું બંનેને એક તમને તમારે જે તમે ભણ્યા છો એને લગતો જવાબ આપો તમારે જે રીતે જવાબ આપવો એ છૂટ છે અને એને શું કીધું કે એક આખો ચાર પદનું એક કાવ્ય છે ચાર પદનું એમાં છેલ્લું પદ હું બોલું છું પહેલા ત્રણ પદ તમારે બનાવવાના પહેલા ત્રણ પદ તમારે બનાવવાના તો એ છેલ્લું પદ શું કહે છે પુણ્ય હિમ લભઈ એહુ પ્રાકૃત ભાષામાં કહે છે પુણ્ય હિમ લભઈ એહુ એનો અર્થ શું થાય પુણ્યથી આટલું મળે હવે પુણ્યથી શું મળે હવે તમે કહો તો પહેલા સુર સુંદરી કહે છે પુણ્યથી શું મળે તો કે ધન જુવણ સુવ્યડ પણ રોહરિય નિહ દેહુ મણ વલ્લહ મેલા બહુ પુણ્ય હિમ લભઈ એવું એ શું કહે છે પુણ્યથી ધન મળે સુવણ જુવણ એટલે યૌવન મળે સુવ્યડ પણ એટલે હોશિયારી મળે રોહરિય રોગ વગરનું નિહ દેહુ શરીર મળે નિરોગી શરીર મળે મણ વલ્લહ મેલા બહુ
પુણ્યથી મનગમતા પાત્રનો મેળાપ મળે. આ જવાબ સાંભળીને આખી સભા ખુશ ખુશ થઈ ગઈ. બધા તાળીઓના ગડગડાટ, વાહ શું સરસ જવાબ આપ્યો. જો પુણ્યથી શું મળે, પાંચ વસ્તુ એને કીધી અને હું ને તમે બધા આપણે એગ્રી થઈ એમ છીએ. પુણ્યથી શું મળે, ધન મળે કે નહીં? પુણ્યથી ધન મળે. પુણ્યથી યૌવન એટલે જુવાની, તો ધન હોય તો જુવાની અને જુવાની સાથે હોય અને સુવિયટ્ય પડે એટલે હોશિયારી પણ મળે. જો આ ત્રણ મળે અને સાથે સાથે નિરોગી શરીર હોય તો ચાર વસ્તુ તો મળી ગઈ. પછી શું જોઈએ? મનગમતા પાત્રનો મેળા. મનગમતા પાત્રનો મેળા યાદ કરો તમે, બરાબર છે કે નહીં? મનગમતા પાત્રનો મેળા મળે. આ બાજુ મૈણા સુંદરીનો વારો આવ્યો. બધા વિચારવા પડ્યા કે આને તો સરસ જવાબ આપી દીધો, મૈણા સુંદરી હવે શું બોલવાની છે? આને તો બધું કહી દીધું, આખો જવાબ આપી દીધો એને. મૈણા સુંદરી શું કહે છે? પુણ્યથી આ બધું તો મળે, એને કહ્યું આ બધું તો મળે, એ ઉપરાંત વિનય વિવેય પસણ મણુ શીલસુ નિમ્મલ દેહુ પરમ પહ મેલાવહુ પુણ્ય હિમ લભઈ એહુ. ત્રણ ત્રણ પંક્તિ બનાવી દીધી. વિનય, પુણ્યથી ધન તો મળે પણ ધન સાથે શું જોઈએ? વિનય જોઈએ. સુરસુંદરી કહે છે યૌવન મળે, જુવાની મળે. મૈણા સુંદરી કહે છે કબૂલ, પણ એની સાથે વિવેય વિવેક પણ જોઈએ. જો વિવેક ના હોય તો યુવાની કામ ની શું, ગમે તે રસ્તે ફાટી જાય. પુણ્યથી હોશિયારી મળે, પણ મૈણા સુંદરી શું કહે છે? ચિત્તની પ્રસન્નતા. હોશિયારી હોય પણ મોડું ચડાવીને ફરતો હોય તો શું ચાલે? ચિત્તની પ્રસન્નતા જોઈએ, એ ખરી વસ્તુ છે. નિરોગી શરીર મળે સુરસુંદરી કહે છે, પણ મૈણા સુંદરી શું કહે છે? શીલ સંપન્ન શરીર જોઈએ, જ્યાં ચારિત્ર વાળું શરીર. નિરોગી શરીર તો હોય પણ પછી આગળ જતા આડા રસ્તે ચડી જાય, દારૂ પીતો થઈ જાય માણસ, તો એ નિરોગી ના રહી શકે લાંબો સમય. શીલ સંપન્ન શરીર જોઈએ. મન ગમતા પાત્રનો મેળાપ મળે કોણ કહે છે? સુરસુંદરી. મૈણા સુંદરી શું કહે છે? પાત્ર એવું હોય કે જે મોક્ષ માર્ગનો મેળાપ કરાવી આપે, મોક્ષ સુધી પહોંચાડે એવું પાત્ર જોઈએ. એનો અર્થ શું થયો? કે ભવ, ધારો કે આ ભાવમાં નહીં તો પર ભાવમાં પણ, એના પછીના ભાવમાં પણ એવું પાત્ર મારે જોઈએ કે જે મોક્ષ સુધી પહોંચાડે. એનો જવાબ સાંભળીને પણ રાજા ખુશ થઈ ગયો. પ્રજાપાલ રાજાએ સમજે છે કે બંનેના પોતપોતાના એજ્યુકેશન પ્રમાણે સારામાં સારા જવાબ આપ્યા છે. હવે પ્રજાપતિ રાજા શું કહે છે? બહુ પ્રસન્ન, ખૂબ ખુશ થઈ ગયો. તો પોતાની દીકરીઓ પ્લસ એણે એક્ઝામ પાસ કરી અને પોતાના જવાબ સવાલોના જવાબ પણ એણે આપ્યા સરસ. એટલે પ્રજાપતિ રાજા કહે છે હું તમારા સવાલોથી જવાબોથી એકદમ પ્રસન્ન થઈ ગયો છું. હવે તમે જે માગો આપવા તૈયાર છો, જે માગો એ આપવા તૈયાર છો. અને એણે શું કીધું? હું નિર્ધનને ધન દેવું રે. જે નિર્ધન હું કોણ છું, પાછો કહે છે પોતાની ઓળખાણ બધાને, હું કોણ છું? નિર્ધનને હું ધન આપું, કરું રંકને રાય. જે ગરીબ છે એને હું તવંગર પણ બનાવી શકું છું. લોક સકલ સુખ ભોગવે રે, પામી મુજ પસાય, મારી કૃપાથી મારી મહેરબાનીથી સમગ્ર જનતા સુખ ભોગવે છે. જો એનો અહંકાર જુઓ, હું નિર્ધન ને ધન દેવું રે, કરું રંક ને રાય, લોક સકલ સુખ ભોગવે રે, પામી મુજ પસાય, મારી કૃપાથી સમગ્ર જનતા સુખ ભોગવે છે. બેટ દીકરીઓ, તમારે જે જોઈએ માંગી લો. અને આ રાજા જે બોલતો હતો એ પ્રમાણે કરતો હતો પણ ખરો. રાજાનો મગજ, પ્રજાપાળનું મગજ તો બધા જાણતા હતા કે આનો એક સ્ક્રૂ, આપણી ભાષામાં કહીએ તો સ્ક્રૂ ઢીલો છે, પણ એવું નહોતું, બહુ જ એ ગરમ મિજાજનો હતો. એના મગજમાં જો આવી ગયું કે આ વ્યક્તિને મારે ઉપર લઈ જવી છે તો ગમે તે રીતે પછી એ ઉપર લઈ જાય. પણ એનામાં એક ત્રણ ગુણ પણ હતા. પહેલો ગુણ એ કે કોઈ પત્નીઓમાં માથા મારતો નહોતો, આને શું ભણાવી છે, શું ભણી છે, કશું જ નહીં. બીજો ગુણ એનામાં એ હતો કે કોઈ પણ વ્યક્તિ યોગ્ય માંગણી લઈને આવે અને એના મગજમાં ઉતરે તો એ માંગણી પૂરી કરતો, એ આપી દેતો બધું જ. ત્રીજો એનામાં ગુણ એ હતો કે જો કોઈ એનો એની સામે બોલે તો આવી બન્યું એનું. જો એના મગજમાં લાગે કે આ બરાબર નથી તો એનું ગમે તે રીતે એને નીચો પાડતો, પછી એ પરવા ના કરતો કે સામે કોણ ઊભું છે, હું બોલું એ સાચું. આવો હતો એ, અને બહુ જ એનો મગજ પણ ગરમ હતો. આ વાંચ્યું ત્યારે મને લાગ્યું એના કરતા મારો ડોનાલ્ડ ટ્રમ્પ સારો, કોઈ બીજું તો મગજમાં આટલો બધો એનો મગજ. હવે વિચાર કરો કે
છોકરીઓને પૂછે છે બોલાવીને કે દીકરીઓ તમારે શું જોઈએ છે. બહુ પ્રસન્ન થયો છું, ખુશ થઈ ગયો છું. પહેલા સુર સુંદરીને પૂછ્યું, બેટા તારે શું જોઈએ છે? તું માગી લે, જે જોઈએ હું આપવા તૈયાર છું. સુર સુંદરીએ શું માગ્યું હશે? સુર સુંદરી પાસે એ કહે છે, પિતાજી આપ તો હવે, સુર સુંદરી પણ હોશિયાર ને, પાછી 64 કળામાં હોશિયાર હતી, પિતાજી આપ તો કલ્પ વૃક્ષ જેવા છો, આપ જે ધારો એ આપી શકો છો. કારણ કે એને જે ધાર્યું હતું ને એ હવે ધીમે ધીમે કહે છે, પણ પહેલા તો પિતાજીને જરા અધર કર્યા. આપ તો કલ્પ વૃક્ષ સમાન છો, જે ધારો એ આપી શકો એમ છો, આપ બધું કરી શકો છો. ને મેઘ રાજા જો રીઝે તો ધરતી લીલી છમ કરી નાખે, અને આપ જો રીઝો ખુશ થાવ તો દરેકનો સંસાર લીલોછમ કરી નાખો. પિતાજી આપ કહો છો તો સામે બેઠેલો રાજકુમાર, ભરતભાઈ તમને નથી કહેતો આ તો, સામે બેઠેલો રાજકુમાર એ મારો વર થાય, એ મારો પતિ થાય. ઇન્દિરાબેન ચિંતા ના કરતા, એ મારો વર થાય, એ મારે જોઈએ છે. સામે બેઠેલો રાજકુમાર મારો વર થાય. આ જ્યારે સાંભળ્યું ને, મૈણા સુંદરી આ સાંભળે છે. મૈણા સુંદરી, તમે વિચાર કરજો, મૈણા સુંદરીના બે પાસા છે. એક બાજુ વ્યવહારથી તો હોશિયાર છે, બીજી બાજુ એ સમ્યક દ્રષ્ટિ આત્મા છે. એ મારી બેન આ શું બોલી રહી છે? વર સભામાં, સભામાં બધા રાજકુમારો આવેલા હતા, બધાને આમંત્રણ આપેલા, પણ એમ કહે છે કે આ રાજકુમાર વારો વર થાય. એ વખત તરત જ રાજા શું જવાબ આપે છે? કે રાજા કહે છે, બેટા તારી ઈચ્છા હું પૂરી કરું, જા આ તારો વર થઈ જશે. આ તો જાણે કોઈ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી ઓબ્જેક્ટ ન લેવાની હોય. જા તારો વર, તું જે માગે છે આપવા તૈયાર છું. ખુશીથી પેલાને પૂછ્યું પણ નથી, પણ રાજકુમાર પણ જેવો તેવો ન, તે બી હોશિયાર હતો, અને એને તો આ ફગી ગઈ ને. સુર સુંદરી જેવી પત્ની મળે કે જે એક તો આટલો બધો પૈસો, 64 કળામાં હોશિયાર હોય, એને તો શું વાંધો હોય, બરોબર છે? એટલે એ કહે છે, બેટા તું ચિંતા નહીં કર, એની સાથે તારા લગ્ન કરાવી દઈશ. મૈણા આ સાંભળે છે, દાજી પણ એમ કહે છે, આ બધું આટલો વિનય પણ ન રાખ્યો એમણે. આ સાંભળ્યા પછી કોનો વારો આવ્યો હવે? હવે મૈણા કહે છે કે હવે મને પ્રશ્ન પૂછશે. એટલે મૈણાની એક એક સેકન્ડ માટે તો આમ વેક્યુમ થઈ જાય છે કે હવે મને શું જવાબ આપીશું, પૂછશે તો કે દીકરી મૈણા બોલ બેટા તારે શું જોઈએ છે? ખુશ છું તારા પર. અને તરત જ એને આંખો નીચી ઢાળી દીધી. હવે જરા મૈણાનો વિચાર કરજો, એને એક એક વસ્તુ ઉપર તમે વિચારજો. તરત એને આંખો નીચી ઢાળી દીધી, કંઈ બોલી નહીં કે શું જવાબ આપું. એ વખતે એના ચિત્તની અંદર, એના મનની અંદર શું ચાલી રહ્યું હતું કે હું શું જવાબ આપું, મારે શું જોઈએ છે? મારી બેને જ્યારે આવો પ્રશ્ન આવો રજૂ કરી, મારે શું જોઈએ, મારી પાસે બધું જ છે, અને મને આપનાર કોણ છે? મને મારા કર્મોથી બધું મળે છે, મારા પુણ્યથી મળે છે, મારા કર્મથી બધું મળે છે. કોઈ કોઈને આપી શકતું નથી, સામેની વ્યક્તિ માત્ર નિમિત્ત છે. આ વસ્તુ એના મગજની અંદર બરાબર, કર્મનું આખું વિજ્ઞાન એની અંદર હતું, કર્મનું વિજ્ઞાન એને પચાવેલું હતું. નવ પદ અને નવ તત્વો એને પચાવેલા હતા. બેટા તારે શું જોઈએ છે, માગી લે. ને જવાબ ન મળ્યો, અડધી મિનિટ સુધી રાહ જોઈ. દીકરી તું બોલતી કેમ નથી? પ્રજાપાલ રાજા અત્યારે તો બહુ સરસ રીતે, દીકરી બોલતી કેમ નથી? હવે મૈણા શું વિચારે છે કે પિતાજી મને બોલાવડાવવાના છે, મને હવે બોલાવે છે, હવે મારે કંઈક જવાબ તો આપવો પડશે. પણ એ શું વિચારે છે, હું ચિંતન શું કરે છે એવું તમને કહું છું. જવાબ તો એને ઓન ધ સ્પોટ આપ્યો, પણ એના મગજમાં એક સેકન્ડમાં જે વિચારધારા ચાલી હતી ને, એનું આપણે અત્યારે એનાલિસિસ કરીએ છીએ કે એના મગજમાં શું ચાલ્યું હશે. એ વિચારે છે કે મારે જે જવાબ આપવો છે એ જવાબ કોઈને ગમવાનો નથી, કોઈને ગમવાનો નથી. કારણ કે બધા મોટા ભાગના લોકોનો કેન્દ્રમાં સંસાર છે. મારા કેન્દ્રમાં સંસાર તો બહાર છે, પણ મારો એક અંદરનો સંસાર છે. અંદરના સંસારને મારે સુધારવાનો છે, અંદરના સંસારથી મારે મોક્ષ માર્ગ પર ચડવાનો છે. હું શું માગું, મારી પાસે બધું જ છે, અને છતાં પણ એને બોલવું પડ્યું. એટલે શું કહે છે કે પિતાજી, બે હાથ જોડીને કહે છે, પિતાજી ક્ષમા કરજો. જુઓ એનો વિનય જુઓ, પિતાજી ક્ષમા કરજો, મને ખબર છે આપ ધારો તે આપી શકો એમ છો, પણ સાથે સાથે મને એક વાતનું જરાક અંદર નવાઈ પણ લાગી, થોડું આશ્ચર્ય પણ થયું, થોડું દુઃખ પણ થયું. આપ જેવા, જરાક કહેતો ખરા, પહેલાં તો એને માન તો આપે, આપ જેવા વિદ્વાન, એ જ્ઞાની નથી કહેતા, આપ જેવા વિદ્વાન
જ્યારે એમ બોલે કે હું ધારું તે કરી શકું એમ છું, હું ધારું તે આપી શકું એમ છું, એ મને યોગ્ય નથી લાગતું, આપની એ શોભા નથી. વિચાર કરજો, તમે અંદર બધા લોકો બેઠેલા છે, વિદ્વાનો બેઠેલા છે, પંડિતો બેઠેલા છે, એના ગુરુ પણ બેઠેલા છે, સુરસુંદરીના ગુરુ પણ બેઠેલા છે, અને પ્રજાપાલ રાજા પોતે સિંહાસન પર છે, અને બધાની વચ્ચે મૈણા આ હિંમત રાખીને કહે છે, શા માટે કહે છે એને? એને કેમ કહ્યું? એનું સારું પટ દેખાડે માટે નહીં. એને શું હતું કે અત્યારે સમય એવો છે કે મિથ્યાત્વને મારે પોષણ આપવું નથી. મારી બહેને જે રીતે માગ્યું, મારા પિતાએ જે રીતે આપવાની વાત કરી, એ સળંગ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વને પોષણ આપવું એ મારો ધર્મ કહેતો નથી, મારો આત્માનો ધર્મ. મને મારા ગુરુ પાસેથી જે જ્ઞાન મળ્યું છે સત્ય, અને સત્યને મારે પકડી રાખવું છે. મૈણા કહે છે, પિતાજી આ બોલવું એ આપની શોભા નથી, કારણ કે આપ કશું આપી શકતા નથી, એના કર્મથી મળે છે, આપ માત્ર નિમિત્ત છો, માત્ર નિમિત્ત છો. હવે જ્યારે આ સાંભળ્યું, વિચાર કરો કે પેલાનું મગજ કેવું ગયું હશે. પ્રજાપાલ રાજાનું બોઇલર ફાટ્યું ત્યાં આગળ. તરત જ કીધું કે દીકરી તું શું બોલી રહી છે, તને ખબર છે તું શું બોલી રહી છે? કે પિતાજી ક્ષમા કરજો, બોલું છું એ મારા પૂરેપૂરા જ્ઞાનમાંથી બોલું છું, સજાગ છું, હું જાગ્રત છું, એલર્ટ છું, અને જાગરણ અવસ્થામાં હું બોલી રહી છું. કે અને એ પણ મારી બહેને પણ જે રીતે માગ્યું એ પણ ઉચિત નથી, આ કોઈ વસ્તુ નથી કે લેવાની હોય. અને આપ પણ જે આપી રહ્યા છો, ભલે કદાચ આપ આપી શકો, પણ એના નસીબમાં હશે, એના કર્મમાં હશે, તે જ થવાનું છે, એ જ થવાનું છે, બીજું કંઈ થઈ શકવાનું નથી. અહીંયા વિચાર કરો કે સુરસુંદરીએ જવાબ આપ્યો એ પોતાની બુદ્ધિથી આપ્યો. જો આપણે એનાલિસિસ કરીએ થોડું, એ પોતાની બુદ્ધિથી આપ્યો, તર્કથી આપ્યો, વ્યવહારથી આપ્યો, લોકોને શું ગમે છે એનાથી આપ્યો. હું ને તમે હોઈએ તો કદાચ એવો જ જવાબ આપત, એ જવાબ બરાબર છે, એની દ્રષ્ટિએ એનો જવાબ ખોટો નથી. પણ જવાબ તો આપ્યો, એની સાથે સાથે એણે જે છેલ્લે માંગણી કરી કે મારે આ વર જોઈએ અને મારે આટલું જોઈએ, અને પિતાએ જે રીતે કીધું કે બેટા તું લઈ લે ખુશ, એ યોગ્ય નથી. મૈણાએ જે જવાબ આપ્યો એ બુદ્ધિથી નહીં, બુદ્ધિ પ્લસ હૃદય, બુદ્ધિમાંથી હૃદયમાં ઉતરી, અને સત્ય શું છે, ધર્મની દ્રષ્ટિએ એનું સત્ય શું છે, એ રીતે એને જવાબ આપ્યો. બુદ્ધિ અને હૃદય આ બંને વચ્ચેનો સંઘર્ષ તમે સમજો જરા. બુદ્ધિ શું કહે છે અને હૃદય, આપણે આપણા જીવનમાં જોઈએ ને તો ઘણી બધી વાતો આપણે બુદ્ધિથી કરીએ છીએ. બુદ્ધિ એટલે લોજિક, આ લોજિક 1+1=2. ધર્મની અંદર અને જે સત્યની અંદર આ લોજિક, આ ગણિત કામ આવતું નથી. એની અંદર હૃદય જોઈએ. હૃદય એટલે સાવ શુષ્ક હૃદય નહીં, ભીનાશવાળું હૃદય, જેની અંદર કરુણા છે, જેની અંદર પ્રેમ છે. એ પ્રેમ સાથેનો જવાબ જે હોવો જોઈએ એ સાચો જવાબ છે. એની તમે કમ્પેરિઝન કરો બુદ્ધિ અને હૃદય. બુદ્ધિ શું કરે છે? વ્યક્તિને ડિસ્ટર્બ પણ કરી શકે છે, વ્યક્તિને ડિસ્ટર્બ કરે છે. હૃદય એ માર્ગ બતાવે છે, કારણ કે બુદ્ધિ એટલે એનો લોજિક વાપરે, આમ 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 હજાર જાતના વસ્તુ મને શું મળશે, પોતાનો સ્વાર્થ કેન્દ્રમાં રાખીને વાત કરે. હૃદય કદી પણ એ કરતું નથી, હૃદય સાચો માર્ગ દેખાડે છે. બુદ્ધિ તર્ક કરે છે, હૃદય શ્રદ્ધા કરે છે. બુદ્ધિ અધિકારનો વિચાર કરે છે, આના ઉપર હું અધિકાર કરું. હૃદય પોતાની ફરજનો વિચાર કરે છે. બુદ્ધિ બીજાની ભૂલ જુએ છે. ઓલવેઝ તમે જોજો, આઈ એમ રાઈટ, યુ આર રોંગ. હૃદય પોતાની ભૂલ જુએ છે. બુદ્ધિ શિક્ષામાં માને છે, હૃદય એ બીજાની ભૂલ માફ કરે છે. બુદ્ધિ શિક્ષામાં માને છે અને બુદ્ધિ પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરે છે, હૃદય મનસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરે છે. બુદ્ધિ માંગણી કરે છે, હૃદય લાગણી માગે છે. બુદ્ધિ સંઘર્ષ કરે છે, હૃદય સમાધાન માગે છે. બુદ્ધિ ફરિયાદ કર્યા વિના રહેતી નથી, હૃદય ફરિયાદ કરતું નથી. બુદ્ધિ ઓર્ડર કરે છે, હૃદય પ્રેમ કરે છે. બુદ્ધિ ભેટ માગે છે, બુદ્ધિ ભેટ માગે છે, હૃદય ભેટવા માગે છે. બુદ્ધિ અને હૃદય વચ્ચેનો સંઘર્ષ તમે જુઓ, બહુ વિચાર કરજો. આમાંથી આપણે ઘણું શીખવાનું છે. મોટા ભાગના સમયે આપણે તર્ક દોડાવીએ છીએ અને આપણે માનીએ છીએ કે મેં ચલાવેલો તર્ક સાચો છે. આપણે જાગૃત ક્યાં રહેવાનું છે?
મારો તર્ક સાચો, બીજા રસ્તા પણ હોઈ શકે છે, બીજા રસ્તા પણ હોઈ શકે. એટલે હૃદયની દ્રષ્ટિથી વિચારો, જરા ઉનાળથી વિચારો, અને બધી રીતે વિચારીને સંકલન કરીને મૈણા સુંદરી સ્યાદવાદ અને અનેકાંતવાદ જાણતી હતી. અને આ બધું સાંભળ્યા પછી પેલાનો તો પિત્તો ગયો. આ તો આપણે એનાલિસિસ કરતા હતા, પણ આ બાજુ પેલાનો મગજ ગયું. અને એને કહે છે, મૈણા સુંદરીને કહે છે, એ છોકરી તને ખબર છે કે તું કોની મહેરબાનીથી જીવી રહી છે? હવે જો એનો આનું જ્યારે મગજ જાય, અહંકારી માણસની એક આ એક ખૂબી છે, જો એનું મગજ ગયું, અહંકાર હોય એટલે મગજ જાય જ, જો એના અહંકારને કારણે એનું મગજ ગયું તો એને પછી કોણ સામે છે, એ મારી દીકરી સામે છે કે મારો છોકરો સામે છે, જમાઈ સામે છે કે કોઈ પણ, એ પછી વિચાર કરતું જ નથી. અને એ કહે છે કે છોકરી તને અત્યારે બોલવાનું કારણ, તું મૂર્ખ શિરોમણી છે, તને કંઈ જ ખબર નથી તું શું બોલી રહી છે, માટે જરાક વિચાર કર, તારો આ કર્મ બર્મના બધા લવારા છોડ. જે સાચું છે હું કહું છું એ સાચું છે, હું ધારું એને ઉપર લઈ જઈ શકું છું, અને અને જ્યારે મને સામે તમે દલીલ કરશો તો હું ગમે તે કરી શકું એમ છું. મૈણા સુંદરીની કશું જ હાલતું નથી, એ પ્રસન્ન ચિત્તે છે. પિતાજી તમારો કંઈ દોષ નથી, તમે કહો છો એ બરાબર છે જે તમારી દ્રષ્ટિએ, પણ સત્ય આ છે, એનો સ્વીકાર તમારે કરવો પડશે. અને પેલાને તો તરત જ કહે છે, મૈણા સુંદરીને શું કહે છે આ રાજા પ્રજાપાલ, પ્રજાપાલ રાજા કહે છે, દીકરી તારે સહન કરવું પડશે, કંઈ જવાબ નથી આપતી. એને તો એ લખે, એને તો એ વસ્તુ છે કે મારે સમો જવાબ નહીં આપવાનો. અને પિતાજી ઉપર એને રોષ પણ નથી, એને ગુસ્સો પણ નથી. તમે જોજો ચિત્તની પ્રસન્નતા હજુ ચાલુ છે. અને મૈણાને શું કહે છે, મૈણાને તેડી કહે કર્મ તણો પખ છોડ, તું કર્મનો પક્ષ છોડી દે, કર્મ તણો પખ છોડ, મુજ પસાય મન આણ જીમ પૂરું વાંછિત કોડ, તું મારી કૃપાથી હું જે કરું એ થાય એ પક્ષ માની લે, તું કર્મ બર્મા છોડી દે, મારો પક્ષ એ સાચો છે એ તું માની લે તો હજુ પણ તને તક છે, તને બોલવાનું ભાન નથી એમ કહે છે. ત્યારે મૈણા ખૂબ જ પ્રેમથી, ચિત્તની પ્રસન્નતાથી, જો એ જે બોલી છે પ્રમાણે વર્તે છે અને જવાબ આપે છે પિતાજીને. એ શું કહે છે, તત્વ વિચારો તાતજી રે, એ પિતાજી તમે તત્વ દ્રષ્ટિથી વિચાર કરો, મત આણો મન રોષ, તમે ગુસ્સો ના કરો, કર્મ તુમ કુળ અવતરી મેં કિહા જોયા જોશ. શું કહે છે, તત્વ વિચારો તાતજી રે, મત આણો મન રોષ, કર્મે તુમ કુળ અવતરી રે મેં કિહા જોયા જોશ. પિતાજી હું જન્મી ને એ દિવસે હજારો છોકરીઓ જન્મી હતી, પણ તમારા કુળમાં જ હું કેમ અવતરી, હું કોઈ જોશ જોવા ગઈ નથી, મારા પુણ્યના પ્રતાપે, મારા કર્મના પ્રભાવે હું તમારે ત્યાં જન્મી છું. કર્મ સામે તમે કઈ કર્યું નતું એ વખતે, તમે કઈ કર્યું તું મને, ચોખ્ખો જવાબ આપે છે. તત્વ વિચારો કર્મ તુમે કુળ અવતરી રે મેં કિહા જોયા જોશ, હું જોશ જોવા ગઈ નથી. અને પછી તરત જ રાજા ચિંતન કરે છે હવે કે આ છોકરીને હવે કોઈ હલાવી શકે એમ નથી. એ કહે છે, માન હણ્યું જુઓ એણીએ રે મારું સભા સમક્ષ. આ કવિતા કોણે, બધી વિનય વિજયજી મારા સાહેબે લખેલું છે. એણે મારું માન એટલે મારું અપમાન કર્યું છે, એને સભા સમક્ષ મારું અપમાન કર્યું છે. ફળ દેખાડું એ હને રે સકલ પ્રજા પ્રત્યક્ષ, આખી પ્રજાની સામે હવે એનું ફળ બતાવો કે હું કોણ છું, મારી દીકરી આટલું કહેવા છતાં પણ એ સાંભળતી નથી, હવે હું એને બતાવો કે હું કોણ છું. ને પછી એ કહે છે, દીકરી તને આટલું બધું તને કર્મ ઉપર એના ઉપર છે, કારણ કે એને તો કંઈ ખબર જ નથી ને, ન તો કર્મ શું કે ધર્મ શું, પુણ્ય શું કે પાપ શું, આપણે શરૂઆતમાં જ કહેલું. એ જ્યારે માણસ છે ને અભિમાનમાં આવે છે, અહંકાર, એને બ્લેકઆઉટ, એને બિલકુલ બ્લેકઆઉટ થઈ જાય છે. અને એમાં પણ એ રાજા છે. વર્ષોથી પણ આપણે જાણીએ છીએ કે પ્રજાપતિ રાજા અહંકારી છે, જે કરે ધારે થાય છે, અને એ ધારે થવું જોઈએ જ એટલો એને અહંકાર છે. સામે કોણ છે એ જોતો નથી, કારણ કે અત્યારે બ્લેકઆઉટ છે એને બિલકુલ. એને તો એનું અપમાન થયું, એનું અપમાન થઈ ગયું એટલે હવે એનું મગજ ગયું. અને એ વિચારે છે
આ ખોટું થઈ રહ્યું છે, હવે મારે એને ફળ દેખાડવું જ પડશે, એ સિવાય બીજો રસ્તો જ, હવે મારે કંઈક કરવું પડશે. એ કહે છે, દીકરી તું કર્મ કર્મ કરે છે ને, તો હવે મારે તારા કર્મથી તને કયો પતિ મળે છે એ મારે જોવું છે અને તને દેખાડવું. એ જ મહિના સુંદરી છે, પિતાજી ધન્યવાદ ધન્યવાદ, આપ તો માતા પિતા છો, આપ તો પિતા છો, આપ જે દેખાડશો એ મને માન્ય છે, મને માન્ય છે, હું આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા માંગતી નથી. જો એનો વિનય જુઓ, એનો મારા કર્મમાં હશે છતાં પણ, એ પાછું શું કહે છે, છતાં પણ મારા કર્મમાં હશે એ જ મને મળવાનું છે, આપ જે કહેશો ત્યાં મને તૈયાર છે, મને બધું મંજૂર છે. ચિત્તની પ્રસન્નતા જુઓ. અને આનું જેમ જેમ મેં શાંતિથી બોલે છે મારે વધારે ઉશ્કેરાય છે, કારણ કે મેં તમને કહું ને સ્વિમિંગ પૂલની બહાર છે, હજુ એને પાણીનો સ્પર્શ થયો નથી. પાણી એટલે ધર્મ, ધર્મનો સ્પર્શ થયો નથી. અને મૈણા સુંદરી ઊંડા પાણીમાંથી બહાર આવી છે, એને ખબર છે ધર્મ શું છે અને એ કોન્સિક્વન્સીસ સ્વીકારવા માટે તૈયાર છે. હવે આ બાજુ શું છે, જ્યારે આ થયું ને ત્યારે એટલો બધો ડાયલોગ એ વચ્ચે ચાલે છે, બંને વચ્ચે પેલી શાંતિથી જવાબ આપે, ત્યાં આગળ સભાજનોમાં કેટલાક વિદ્વાનો પંડિતો હતા. એ કહે છે, મહારાજ છોડો આ બધું, આ છોકરી નાદાન છે, આ છોકરી સમજતી નથી, તમે જવા દો એને. જ્યારે આ શબ્દો મહિળાએ સાંભળ્યા ને, મહિળાની આંખો લાલ થઈ ગઈ. મહિણા હવે સભાજનોને કહે છે, તમે બધા શરમ આવે છે તમને આ કહેતા, પહેલાં તો એ કહે છે તમને શરમ આવે છે કહેતા, મહારાજને ખુશ કરવા માટે તમે આ બધું બોલી રહ્યા છો. તરત જ બધાની આંખો નીચી, મહિણા જ્યારે બોલે બધા શાંત થઈ ગયા. અને જ્યારે મંત્રી હતો ને એનો બહુ હોશિયાર હતો, મંત્રી કહે છે, રાજ મહારાજ સમય ઘણો થઈ ગયો છે, આપણે રવિવાડીએ જવાનું છે, રવિવાડી એટલે ગામમાં ફરવા જવાનું છે, સમય થઈ ગયો છે, એમ કરીને આખી વાતને ટાળી દે છે. અને પછી રાજા પોતે રવિવાડી, એ જમાનામાં રવિવાડી કહેતા હતા, એટલે રાજા અમુક વખતે એ હાથી ઉપર બેસી અને પોતે આખો સવારી જાય, લશ્કર પણ પાછળ જાય, બેન્ડ વાજા પણ પાછળ જાય, એનો એક નિયમ હતો, ગામમાં ફરવા નીકળે એટલે બધું જ સમેટાઈ જાય છે અને એ લોકો ત્યાં આગળ રવિવાડીએ જઈ રહ્યા છે. એ જઈ રહ્યા છે એ વખતે રાજા તો હજુ આમ ધૂંધવાયેલો છે, એ વખતે જુએ છે તો દૂરથી ધૂળના ગોટે ગોટા ઉડતા હોય છે. એટલે પૂછે છે મંત્રીને કે બધા ધૂળ કેમ ઉડે છે, આટલું છે શું? ત્યારે મંત્રી કહે છે, મંત્રી તો હોશિયાર જ હોય હંમેશા, મંત્રી કહે છે કે રાજન એવા સમાચાર મળ્યા છે કે 700 કોઢિયાઓ આવી રહ્યા છે અત્યારે, અને એ કોઢિયાઓમાં ની અંદરથી દુર્ગંધ છૂટી રહી છે. બધા કોઢના રોગ તો સામાન્ય છે, પણ બીજા અને પરવું ને રસી ને આ ને તે ને કોઈ ખસ ને ખાંસી ને બધું જાત જાતનું છે, આપણે ચાલો રસ્તો બદલી નાખીએ. અને એ કોઢ એને એ પણ સમાચાર મળ્યા કે એ કોઢિયાઓ ગામે ગામ ફરે છે અને પોતાનો એક રાજા બનાવ્યો છે, એનું નામ છે ઉમર રાણો. એ ઉમર રાણો જ્યારથી કોઢિયાઓના પક્ષમાં ભળી ગયો ત્યારથી કોઢિયાઓને બધું ખોરાક પાણી રહેવાનું કહેવાનું બધી સગવડ મળતી હતી. એટલે કહે છે કે અમે બહુ નસીબદાર છીએ કે અમને આ ઉમર રાણો મળ્યો, હવે અમે એને પરણાવવા માંગીએ છીએ, એટલે ગામે ગામ કન્યા માટે ફરે છે લોકો. તો ઉમર રાણોનો જે મંત્રી છે એનો પણ પાછો મંત્રી જે એને પણ કોઢનો રોગ હતો એ આવ્યો અને પૂછે છે, કોને પૂછે છે, રાજાના મંત્રીને કે તમારું નામ સાંભળીને અમે અહીંયા આગળ આવ્યા છીએ અને અમારા રાજા માટે કન્યા જોઈએ છે તો તમે આપશો? તમે મંત્રી તો પહેલાં શું જવાબ આપે, તમે લોકો બધા કોઢવાળો છો, કોણ તમને કન્યા આપે, જતારો જતારો. રાજાને કહે છે આપણે બીજા રસ્તે જઈએ. મંત્રી ચાલાક હતો કે રાજાને જો આ બધું દેખાડશું તો પાછું મગજ જશે એનું, એટલે એ બીજા રસ્તે નીકળી જાય. પણ આ ઉમર રાણાનો મંત્રી પણ હોશિયાર હતો, એ કહે છે કે રાજા પાસે તરત જાય છે, રાજા પાસે જાય છે કે રાજન આપનું નામ તો અમે સાંભળ્યું છે કે આપ જે ધારો એ આપી શકો એમ છો, અને અમારી એક સામાન્ય માંગણી છે, અમારે કોઈ રાજરાણી જોઈતી નથી, અમારે તો સામાન્ય કન્યા કોઈ કાણી કુબડી ગમે તેવી હશે, પણ અમારે આને પરણાવો છે. રાજા તો કંઈક કરો તો સાવ, રાજા કહે છે નહીં ના બને, આવું તો ના બને, અને તરત જાય છે આગળ. ત્યાં રાજાને પાછી ટ્યુબલાઇટ થાય છે, એને શું થયું કે મારી દીકરીને કરમ કરમ કરે છે ને, હા તો આની જોડે જ પરણાવી દઈએ. પછી શું કહે, પહેલાં તો એને એમ થયું કે આની જોડે પરણાવીને વાત કરી છે, મૈણા ડરી જશે એકદમ, ના પાડશે. પહેલાં તો એને એમ થાય છે, એકદમ તો વિચાર ના આવ્યો. પછી કહે છે ઉભાર ઉભાર ઉભાર, તમારે જોયે છે ને, સારું એક કામ કરજો, કાલે તમે રાજસભામાં આવજો, તમારા રાણાને લઈ અને કાલે લશ્કર બધા સાથે રાજસભામાં આવજો, કાલે રાજસભા આપણે ભરીશું અને ત્યાં આગળ અમને પરણાવીશ. એટલે કે સાચું કહો છો કે આ પછી બધા બીજે દિવસે આવે છે.
विजय दिवस आवे छे एमां कवि पछी वर्णन करे छे कोई खांसी खातू होय छे कोई ने खस थई होय छे कोई ने दादर थई होय छे कोई ने कोट निकळ्यो छे कोई ने पगनी तकलीफ छे कोई ने हाथनी तकलीफ छे कोई ने ऊपर मुख ऊपर माखी बण बणे छे कोई ने लाड़ पड़े छे कोई ने चांदा पग में पड़ी गया छे कोई ना माथाना वाळ नथी अने कूतरा पण भसे छे एने जोईने लोको धिक्कार करे छे અને લોકો કહે છે તમે ભૂત છો કે પ્રિસાદ છો કોણ છો આખી સવારી આવી રહી છે ને રાજસભામાં તો કવિની ભાષામાં શું કહે છે કે કે ટૂટા કે પાંગળા રે કે ખોડા કોઈ ખીર કે ખસિયા કે ખાસિયા રે કે દૂધર કે દીણ એક મુખ માખી બણ બણે રે એક મુખ પડતી લાળ એક તડે ચાંદા ચગ ચગેરે એક શિર નાઠા વાળ ઢોર ધસે કુતર ભસે રે ઢોરો પણ પાછા હટી જાય છે કૂતરાઓ ભસે છે એમને જોઈને ધીક ધીક તુમ મુખ વાચ લોકો ધિક્કાર કરે છે જન પૂછે તુમ કોણ છો રે ભૂત કે પ્રેત પિશાચ તમે ભૂત છો પ્રેત છો પિશાચ છો કોણ છો તમે બધા ત્યારે લોકો કહેશે કે અમે રાજ દરબારમાં જઈ રહ્યા છે એ વખતે બધા ત્યાં આગળ જાય છે અને આ બાજુ સભા ભરાય છે ઉમર રાણાને બોલાવે છે બીજે દિવસે અને મૈણાને બોલાવે છે મૈણાને કહે છે તારા કર્મ તું કહે છે ને તારા કર્મના કારણે આ રાજ આ તારી સામે આવ્યો છે એની સાથે તું લગ્ન કર એની સાથે તું પરણી જા તું કહે છે ને કે પિતાજી તમે જે કરો એ બધું સાચું છે હા પિતાજી તમે કોઈ પ્રમાણ છે તારા કર્મથી આવ્યો છું હું તો કઈ કરું એ વખતે જ્યારે રાજા એમ કહે છે કે તું પરણી જાની સાથે આ તારા પતિ તરીકે લાયક છે ત્યારે સભામાંથી લોકો પણ ગુસ્સે થઈ જાય છે લોકો હવે કે આ તમે કોણ રાજાનું મગજ કોની સાથે પરણાવો છો એ વખતે લોકો એકદમ ગુસ્સે થઈ જાય છે ત્યારે રાજા શું કહે છે રાય કહે કન્યા તણે રે કર્મ એ બલ કીધ ઘણું કહ્યું મેં એહ ને રે દોષ ન કો મેં લીધ તમે મને દોષ ના આપો મેં આને ઘણું કીધું છે પણ એના કર્મથી આવ્યો છે જો એને કર્મ ઉપર ઢાળી દીધું ના એના કર્મથી આવ્યો છે મેં તો કઈ કીધું નથી મેં તો એને ઘણું કીધું કે તું ના કર હું બતાવું એ તારે કર હું તને સારામાં સારી કન્યા લઈ આપું પણ એને મારું માન્યું જ નથી એટલે આખી સભામાં હાહાકાર થઈ જાય છે કોઈ માતાને દોષ કોઈ પિતાને દોષ દે છે કોઈ આને દોષ દે છે પણ એ વખતે મૈણા જુઓ હવે મૈણાને જ્યારે કીધું ને મૈણા તરત જ જેવું કીધું દીકરી તારા માટે આવે છે પિતાજી આશીર્વાદ આપો ચિત્તની પ્રસન્નતા સાથે અને ઉમર રાણાની બાજુમાં જઈને ઊભી રહે છે હું તૈયાર છું અહીંયા વિચાર કરો અહીંયા જરાક વિચાર કરો અને જરાક એનાલિસિસ કરો એમ સમજવા જેવું છે કે મૈણાની અંદર શું ચાલી રહ્યું છે મૈણા એ સમજે છે આ વિશ્વની અંદર જે થવાનું છે થવાનું છે એ થવાનું છે વ્યક્તિ માત્ર નિમિત્ત છે હું કે તમે કંઈ કરી શકતા નથી અને બીજી વાત એ સમજે છે એના ગુરુ પાસેથી એને મળ્યું કે દીકરા જે કંઈ બને એ સારા માટે બને છે જે થાય તે સારા માટે તો આ મનમાં એ રાખ જે થાય તે સારા માટે ત્રીજું એણે ચિંતન શું કર્યું એને વખતે આપણે તો એનાલિસિસ કરીએ છીએ તો ફટાક લઈને ત્યાં જતી રહી પણ એના મનની અંદર શું ચાલી રહ્યું હતું એણે ગુરુ પાસેથી શીખેલી અનિત્ય ભાવના આપણે તત્વાર્થમાં હમણાં સમજ્યા અનિત્ય ભાવના શું છે કે કશું જ નિત્ય નથી કાંઈ લાંબુ ટકવાનું નથી શા માટે તું મૈણા ચિંતા કરે છે કશું જ લાંબુ રહેતું નથી દુઃખ પાછળ સુખ અને સુખ પાછળ દુઃખ તું ચિંતા ના કર અને કદાચ તારે આ કરવું પડે છે મૈણા પોતાની જાતને પૂછે છે તો તારા કર્મ ખપે છે આમે તારા કર્મને કારણે તારા કોઈ પાપ કર્મનો ઉદય છે પાપ કર્મ ખપાવવાનો સમય અત્યારે આવી ગયો છે તું ચિંતા ના કર અશરણ ભાવનાનું એણે ચિંતન કર્યું કે તારે જ તારું શરણ લેવાનું છે તારી સામે કોઈ આવી શકું એમ નથી તું મરીશ ને તો લોકો તને ત્યાં મૂકી આવશે અને પાછા આવશે પાછા આવીને કામે લાગશે એકલો આવ્યો છે ને એકલું જવાનું છે શા માટે તું ચિંતા કરે છે આટલી બધી કોના માટે તું આ બધું ભેગું કરેશ મૈણાનું વ્યક્તિત્વ તમે જુઓ કેટલું પૂરબહારમાં ખીલેલું છે ચિત્તની પ્રસન્નતા મોઢા ઉપર કોઈ ગુસ્સો નથી કારણ શું છે એ સમજે છે કે અત્યારે મારા પાપનો ઉદય છે પણ મારે પાપાનું બંધી પાપ બાંધવું નથી પછી આપણે અત્યારે સમય નથી પછી વિચાર કરશું આવતી વખતે પાપાનું બંધી પાપ એટલે શું
પાપનો ઉદય છે, નવું પાપ મારે કરવું નથી, મારે કોઈને ગાળો બોલવી નથી, મારે પિતાની સામે કશું કહેવું નથી, મારા પિતા જે કરે છે સાચું છે, પિતા તો કંઈ કરતા નથી, નિમિત્ત છે, મારા કર્મથી આવ્યો છે. બરાબર, હવે ગયા અને પછી અમે આમાં તમે જુઓ અહીંયા આગળ એક તમને બે સૂત્ર આપું છું, બહુ સરસ સૂત્રો છે, લખી રાખવા જેવા છો. સુરસુંદરીને શું ગમે છે અને મૈણા સુંદરીને શું ગમે. સુરસુંદરીનું સૂત્ર શું છે? જે ગમે તે મળે. સાંભળજો, ગમે પછી કોમા છે, જે ગમે તે મળે. અને મૈણા સુંદરીનું સૂત્ર શું છે? જે મળે તે ગમે. સુરસુંદરીનું સૂત્ર શું છે? જે ગમે તે મળે. બરોબર, જે ગમે તે મળે, મને જે પસંદ પડે એ મને મળવું જોઈએ. મૈણા સુંદરી કહે છે જે મને મળે એ મને પસંદ છે. કેટલું સરસ, તમે વિચાર કરો અંદર આખી તત્વદ્રષ્ટિ જુઓ આની પાછળ કેટલું સરસ છે આ સૂત્ર. મૈણાની આ મનોદશા તમે જુઓ અને પછી મૈણાને તરસ અને આખો ઉમર રાણા અને બધો કાફલો જાય છે. લોકો તો ખુશાખુશ, કોણ ખુશ થાય છે? બધા 700 કોડિયાઓ એ પોતાના નિવાસ સ્થાને જાય છે, લગ્ન પણ કરે છે, લગ્ન લઈ અને પછી એ દિવસે રાત્રે એના નિવાસ સ્થાને જાય છે. અને મૈણા અને આ ઉમર રાણો બંને રાત્રે એક જ રૂમની અંદર બંને બેઠા છે, બંને મળે છે. એ વખતે આ ઉમર રાણો જુઓ, ઉમર રાણો ત્યાં સભામાં પણ કહે છે કે મહારાજ, રાજનને કહે છે, રાજન આપ શું કરી રહ્યા છો? કાગડાના કંઠમાં મોતીની માળા ન શોભે. તમે મને તમારી દીકરી પરણાવો છો, હું તો ખૂબ ખુશ થઈ જઈશ, બધા ખુશ થશે, પણ આવી રાજકુમારી આટલી સરસ અને તમે મને પરણાવો, જેની પાછળ કોઈ જરૂર આપનો કોઈ કારણ કામ કરી રહ્યું છે, આપ ઠેરો આ ના કરો. પણ એ કશું કોઈ સાંભળતું જ નથી ને. એ જાય છે, હવે એ થઈ ગયું કે પરણાવી તો દીધી. જતી વખતે મૈણા કોની સામે જુએ છે? એના ગુરુ સામે. જતી વખતે મૈણા એની માં સામે જુએ છે, માના આંખમાં આંસુ છે, પણ સાથે સાથે એની આંખોમાં એ વાંચે છે કે બેટા તું સુખી થા, માના આશીર્વાદ છે. એક હાથ પણ ઊંચો કરે છે, બેટા ધન્ય છે તને, તું સુખી થા. ગુરુ પણ પ્રસન્ન છે, ભલે તે કર્યું. જુઓ, વિચાર કરજો, ચોથા આરાનો કાળ છે, આ કાળ નથી, ચોથા આરાનો કાળ છે. એ જાય છે ત્યાં અને જઈ અને પછી બંને જણા એક રાતમાં બેઠેલા છે, 5 મિનિટ લઉં છું, વધારે નથી. એ બેઠેલા છે અને સામસામા બેસીને પ્રજા આ શું કહેવાય, ઉમર રાણો મૈણા સુંદરીને શું કહે છે? આપણે અત્યારે દૂર છીએ એ જ સારું છે, અને મારી તને એક વિનંતી છે, મહેરબાની કરીને તારા પિતાએ જે આ કામ કર્યું છે એ યોગ્ય નથી કર્યું. તું જો કેટલા રોગ છે મને અત્યારે, અને તારે 700 કોડિયાઓ વચ્ચે જીવન જીવવાનું છે, એક કામ કર, કૃપા કર, તું અત્યારે તું તારી માતાને મળ અને કહેજે કે મેં છૂટ આપી દીધી છે, કારણ કે લગ્ન તો થઈ ગયા, મેં છૂટ આપી દીધેલી છે, તું એક સારા રાજકુમારને જોઈને પરણી જા. જ્યારે આ કીધું ને, ત્યાં સુધી મૈણા સ્વસ્થ હતી, આ કીધું તો મૈણાની આંખમાંથી આંસુ વહેવા માંડ્યા. શા માટે? તમે મહેરબાની કરીને આવું ન બોલો, તમારી સાથે લગ્ન ગ્રંથિથી બંધાઈ છું અને આર્ય નારી તરીકે મને હવે તમે જ સ્વામી છો, એટલે મારે તમે જ સ્વીકાર્યા છે, બીજા કોઈનો મેં વિચાર પણ નથી કર્યો અને મારે વિચાર કરવો પણ નથી. વિચાર કરજો તમે, અને એનું તમે જો ચિંતન કરો તો આ મૈણા કેવી, આ મૈણા તમે વિચાર કરજો. એને કોઈ દિવસ એવું પણ કીધું નથી એના પિતાને કે મારે દીક્ષા લેવી છે. વિચારજો, સંસારમાં ડૂબેલી મૈણા હતી, ડૂબેલી શબ્દો તો ના કહેવાય, પણ સંસારની અંદર રહેલી હતી, સોળે શણગાર સજેલી હતી, રોજ નવા નવા કપડા પહેરે, મીઠાઈ માવા બધું જ ખાય, સોનાના હિંચોળે હિંચકે, છતાં પણ એ મૈણા આજે કોડિયાને સાથે જવા તૈયાર થઈ રહી છે. એની મનોદશા વિચારો. એ જ્યારે લગ્ન કરીને ગઈ તો ખચ્ચર ઉપર બેઠીને ગઈ છે. એ તો એક રાજકુમારી, શહનાઈઓ વાગતી હોય, પાછળ બેન્ડ વાજા હોય, આગળ પણ હાથી ઘોડા હોય, પાછળ પણ મોટા સૈનિક ને મોટો જબરજસ્ત પરિવાર હોય, છતાં આ એકલી એક ખચ્ચર ઉપર બેસી અને જઈ રહી છે. અને તમે મનમાં ચિંતન કરો કે આ મૈણા ખુલ્લા પગે બહાર ગઈ નથી, દુઃખ શું છે એને હજુ સુધી જોયું નથી, સોળે શણગાર સજીને આવેલી આટલી સુંદર સુંદર યુવતી અને જ્યારે આ સ્વીકારવા તૈયાર થઈ જાય છે, એનું ચિત્ત કેટલું સ્વચ્છ હશે, કેટલું નિર્મળ હશે. એક જ વસ્તુ, મારા કર્મો ખપી રહ્યા છે. એ જાણે છે કે મારા પાપનો ઉદય છે, મારા કર્મો ખપી રહ્યા છે, મારા પિતાનો કોઈ દોષ નથી.
અને એ વખતે મૈણા આને કહેશે, મૈણા જવાબ શું આપે છે કે સ્વામી તમે મને અત્યારે આ શબ્દો ન બોલો, માની લો કે મેં કોઈ રાજકુમાર સાથે લગ્ન કર્યા હોત અને એક વર્ષ પછી તમારા કરતા પર ભૂંડી દશા થઈ હોત તો શું કરતો, તો હું શું કરત? મેં સ્વીકાર્યું છે પ્રસન્ન ચિત્તે, મને કોઈ ધક્કો માર્યો નથી કોઈએ, મેં મારી જાતે સ્વીકાર્યું છે તમે મારા પતિ છો, મહેરબાની કરીને આવું ના બોલો. બંને જણા રાત્રિ પૂરી કરે છે. હવે ના બોલો એમ કીધું ને ઉંમર રાણાની ખાનદાની જુઓ તમે, ઉંમર રાણા એને સ્પર્શ કરતો નથી. એ કહેશે, મનમાં વિચારે છે કે આ સ્ત્રી હું તો મારા પુણ્યનો કેટલો બધો અભ્યુદય છે, મારા પાપ કર્મો ખતમ થયા અને મારો પુણ્ય કોઈ જાગ્રત થયું છે કે આવી રાજકુમારી મને મળી છે, પણ મારે એનો કોઈ લાભ લેવો નથી, મારે લાભ લેવો નથી. હું જ્યાં સુધી મારી શક્યતા હશે ત્યાં સુધી, પણ એની અંદરનો એનો એનો ભાવ જુઓ, એની મનોદશા જુઓ. બંને જણા એક જ લેવલ ઉપર ચિંતન કરી રહ્યા છે. શરીરથી બંને એકબીજાને ઉત્તર ને એક નોર્થ ને એક સાઉથ છે, પણ અંદરથી તમે ચિંતન જુઓ બંને કેટલા પોઝિટિવ થિંકિંગ વાળા છે. બીજે દિવસે એણે કહ્યું, મૈણા ઉઠી, સવારના ઉઠીને કહ્યું કે તમારા શરીરમાંથી આ બધું પરવું ને આ ને તેને બધું એને સાફ કર્યું, સાફ કર્યું એને. કે મૈણા તો બધું શું કે આપણે અત્યારે દેરાસર જવાનું છે, જુઓ ભગવાનને ભૂલી નથી, નજીકમાં જતું, એને ખબર હતી આદેશ્વર ભગવાનનું દેરાસર અહીંયા છે, આપણે આદેશ્વર ભગવાનના દેરાસરમાં જઈએ છીએ અત્યારે, તમે મને એટલા સ્વચ્છ થઈ જાઓ, ચાલો આપણે ત્યાં જઈએ. પહેલું કામે બીજી કોઈ વાત આપણે કરવી નથી. અને શાંતિથી બંને જણા આદેશ્વર ભગવાનના જિનાલયમાં જાય છે. આદેશ્વર ભગવાનના જિનાલયમાં ભગવાનની સામે મૈણા ઊભી રહી છે. મૈણા આને તો કોઈ દેરાસરનો કોઈ, કારણ કે તો કોડિયાઓની અંદર જ ભળેલો હતો વર્ષોથી, એને કીધું કે આપ ભગવાનની જમણી બાજુએ ઊભા રહો, ડાબી બાજુએ ઊભી રહીશ, આપ બે હાથ જોડીને ઊભા રહો, હું ભગવાનનું મારે પ્રેયર કરવી છે, પ્રાર્થના કરવી છે. ભગવાનની સામે એ સ્તુતિ બોલે છે. જુઓ ભગવાનની સામે કોઈ રોદણા રડતી નથી, એ ભગવાન તમે આ શું કર્યું, ભગવાન મારે હવે ક્યારે સુધારશો, હવે મારું આ ભાવ બગડ્યો, કશું જ નહીં. એણે સ્વીકારેલું છે, સી હેઝ એક્સેપ્ટેડ વિથ અ પ્લેઝન્ટ માઇન્ડ. એ કહે છે કોઈ ચિંતા, ભગવાનની સામે જોઈ અને સ્તુતિ બોલે છે, ભાવભરી સ્તુતિ. જે કંઈ સ્તુતિ એ બોલી એને બધી સરસ રીતે કરે. પછી એને વિચાર એકદમ એને ઉમળકો થયો, લાવ ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા કરો, અષ્ટ પ્રકારની પૂજા કરો. તરત જ એ બધું જ થાળી આ લઈને બધી પૂજા કરે છે અને અષ્ટ પ્રકારની પૂજા પૂર્ણ થયા પછી એક સરસ મજાનો હાર મોટો હતો લઈને, એ હાર પણ એને ભગવાનને ચડાવે છે. પેલો તો ત્યાં આગળ ઉભેલો જ છે, એને કંઈ વિશેષ કહેતી નથી એ વખતે. અને આ બધું થઈ એને સ્તુતિ કરીને પછી ચૈત્ય વંદન કરે છે અને બહાર નીકળવાની તૈયારી કરે છે. ત્યાં આગળ એક ઘટના ઘટે છે. શું બને છે કે જે હાર પહેરાયો હતો ને એ હાર અને ભગવાનના ખોળામાં બીજોરું હતું, એ હાર અને બીજોરું ઉચકાય છે, હાર બહાર નીકળે છે અને સીધો ચાલતો ચાલતો ક્યાં આવે છે, ઉંમર રાણાના ગળામાં આવીને પડે છે અને બીજોરું એના હાથમાં આવીને પૂરે છે. મૈણા ચકિત થઈ જાય છે કે શું છે, ચકિત થઈ જાય છે એકદમ. ત્યાં લોકો દર્શન કરવા આવેલા દેરાસરમાં એ પણ સ્તબ્ધ થઈ જાય છે કે શું બની રહ્યું છે એકદમ. અને મૈણાની આંખમાંથી આંસુ વહે છે, પ્રભુ સમજાતું નથી કે આ શું બની રહ્યું છે, હવે આ શું બન્યું, કેમ બન્યું, આ બન્યું એ કોઈ ચમત્કાર ના માનતા, આ બન્યાની પાછળ પણ એક ગૂઢ રહસ્ય છે, જબરજસ્ત એક રહસ્ય છે. અને એ પછી મૈણા શું કરે છે એ પણ બહુ અદભુત છે, જબરજસ્ત કામ છે. મૈણા કોઈ બેસી નથી રહી અને ત્યાં આગળ એ પછી શું કામ કરે છે અને આ શું બન્યું એનું આખું રહસ્ય જો જાણવું હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ, ત્યારે સમય નથી, નહીં તો હમણાં જ કહેત તમને, એ આપણે આવતી વખતે 15મી મે સમૂહ સામાયિકમાં આપણે આનું રહસ્ય કહીશું કે શા માટે આ કોણે કર્યું, કેમ કર્યું, શા માટે કર્યું અને મૈણાનો પ્રતિભાવ કેવો હતો અને ઉંમર રાણા શું કરે છે અને પછી બંને જણા આગળ શું કરે છે. હજુ કશો જ ચમત્કાર થયો નથી, બરોબર છે, એ આપણે આવતી વખતે વિચારીશું. 5-1 મિનિટ વધારે થઈ છે તે બદલ ક્ષમા કરજો. હા, અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામી આ કથા કહી છે, જુઓ શ્રણિક મહારાજાને તો પૂરા ભાવથી 7 ચક્રોની અંદર, એક ચક્રમાં અહીંયા પછી અહીંયા મનમાં એ રીતે વિચારજો, છેલ્લે અહીંયા આવે 7 વખત અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામી. અનંત લબ્ધિ નિધાન એટલે ભંડાર, અનંત લબ્ધિના નિધાન શ્રી ગૌતમ સ્વામી ને હું નમસ્કાર કરું છું. અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામી.
जिन शासन। आमीन।